गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणुं जे काव्य छे 17 मारा सपनामां आव्या हरी, बराबर, जेना लेखक छे रमेश पारेख, कवि, बराबर, लेखक नहीं पण मारी मिस्टेक छे, कवि बोलवा जोईए, रमेश पारेख, बराबर। विद्यार्थी मित्रों, आ व्यक्तिने भूलवा जेवा नथी, કેમ કે હજી સુધી આપણે જોઈએ તો 3 લોકો છે એના જે બુક્સ છે એની અંબાડી ઉપર યાત્રા છે નીકળી છે। સૌથી પહેલી જે યાત્રા નીકળી એમાં હેમચંદ્રાચાર્ય જે છે એમાં જે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય એના ગુરુ હતા એમાં સિદ્ધ હેમ શબ્દાનું શાસન, બરાબર, એ આખો ગ્રંથ જે આપણો હતો આખે આખો ગ્રંથ, બરાબર, એને અંબાડી ઉપર ફેરવવામાં આવ્યો હતો। ત્યારબાદ છે ગોંડલના મહારાજા ભગવત ગો એના ભગવતસિંહજી એનું ભગવત ગો મંડળ, અને ત્રીજું જે છે એ અમરેલીની અંદર જે નીકળી હતી યાત્રા એમાં રમેશ પારેખના 6 અક્ષરનું નામ એના આધારે એની આખું જબરદસ્ત કવિતા સંગ્રહ છે। 6 અક્ષરનું નામ બધી કવિતા એની અંદર છે, એનો ગ્રંથ છે એ આખો અમરેલીમાં ફેરવવામાં આવેલો હતો। તો આ જે રમેશ પારેખ છે એની જે જન્મભૂમિ અને કર્મભૂમિ માટે આપણને ખાસ કરીને એક અનેરો નાતો જોડાયેલો છે। 27/11/1940 17/5/2006 જ્યારે આ લેખક વિશે આ કવિ વિશેની વાત જ્યારે કરવામાં આવે ત્યારે મને મારા કોલેજના દિવસો ખૂબ યાદ આવે। મને યાદ છે કે જ્યારે હું કોલેજમાં હતી ત્યારે રમેશ પારેખ મહિલા કોલેજમાં આવેલા હતા। તમે એને જોવો એટલે એકદમ સિમ્પલ માણસ, એમ કે ભગવાનના ઘરનો માણસ તમને લાગે, એક જબો પહેરો ઉપર કોટ પહેર્યો છે, નાના બંડી પહેરી છે અને હાથમાં એક બગલ થેલો લઈને નીકળે છે, બહુ સિમ્પલ, પગમાં ચપ્પલ તમને જોવા મળે એવા સરસ માણસ, તમને લાગે નહીં કે આ કવિ હશે, બરાબર। રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો। તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા। ક્યાં ત્વ ખડી ક્ષણન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિનાત શુદ્ધ બીજ છાતીના બાર શાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે। કાળ સાચવે પગલા અને મનપાચમના મેળામાં તેમના મરણોત્તર સંપાદનો જ બહુ સરસ છે। મનપાચમના મેળામાં 6 અક્ષરનું નામ તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે, બધી જ કવિતાનો સંગ્રહ 6 અક્ષરનું નામ, શું કામ 6 અક્ષર, રમેશ પારેખ, બરાબર, 3 ને 3 6 અક્ષરનું નામ, બધી જ કવિતા એની અંદર છે। અમરેલીની અંદર આખીની યાત્રા કાઢવામાં આવેલી હતી પાલખી ઉપર જ, એટલે એ સમયમાં એવું હતું કે જ્યારે હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ થઈ ગયા ત્યારે રાજા કોઈ દિવસ નીચે ન ચાલ્યો, એ રાજા છે તો એ તો હાથી ઉપર બેસીને ચાલે, પણ એવું બન્યું કે ગ્રંથ છે એને અંબાડી ઉપર મૂકવામાં આવ્યો। ત્યારબાદ મેં તમને ગોંડલની રાજાની વાત, ભગવત ગોમંડળ, બરાબર, આપણે એમ કહેવાય ને એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા છે, બધા શબ્દ ભંડોળ એમાં જોવા મળે। અને આ ત્રીજી વસ્તુ, બરાબર, 6 અક્ષરનું નામ રમેશ પારેખનું, ક્યારેક ક્યારેક તમને કોમ્પિટિટિવમાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય, હાઉચી દે તાલી હરફ લફર અજબ ગજબનો ખજાનો, તેમના બાળ સાહિત્ય સંગ્રહો છે, મને બહુ ગમે છે એને બાળ સાહિત્ય સંગ્રહો, બરાબર, બહુ મસ્ત મજાના કવિતા જોવા મળે, ક્યારેક સાંભળજો। શકપણ એક ઉખાણ સૂરજનો પડછાયો હોય એમ એમના નાટકો છે। રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેમને સન્માનિત થયા છે। મારા સપનામાં આવ્યા હરી રચના રમેશ પારેખના 6 અક્ષરના નામ સંગ્રહમાંથી કરવામાં આવી છે। આ ઉર્મિ ગીત, જો બેટા તમને તરત ખબર પડી જાય કે કાવ્ય કયું છે, મારા સપનામાં આવ્યા હરી, એના કવિ કોણ છે, રમેશ પારેખ, સાહિત્ય પ્રકાર કયો છે, ઉર્મિ ગીત છે, શેમાંથી લીધેલું છે, 6 અક્ષરના નામ સંગ્રહમાંથી। પ્રભુના પ્રેમમાં બહાવરી, બહાવરી એટલે જે ગાંડી બની છે તેવી બનેલી ગોપીના મનોભાવો અહીંયા રજૂ થયા છે। શ્રી કૃષ્ણ છે હરિ એટલે શ્રી કૃષ્ણ, સીધી જ આપણને ખબર પડે, અને ગોપીનો જે મનના ભાવ છે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે। ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એમને બોલાવી છે, એમને ઝૂલાવી છે અને વાહલી કરી છે, બરાબર, એના તરફનો પ્રેમ છે એ વ્યક્ત કર્યો છે। કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનમાં દ્વારિકાના પણ રાજા છે, એટલે કે ગોપીના મનના રાજા પણ કોણ છે, શ્રી હરિ શ્રી કૃષ્ણ છે। ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસાર, એકાત્મ ભાવ રચાયો છે। તમે
કૃષ્ણની લીલાઓ બાળપણની જોઈ હશે કે જ્યારે વાંસળી વગાડતા હતા ત્યારે બધી ગોપીઓ પોતાના શાન ભાન ભૂલીને શ્રી કૃષ્ણની વાંસળી સાંભળવા માટે આખો દિવસ ત્યાં બેઠી રહેતી હતી. એટલે શું કીધું કે મેં કંસાર, જ્યારે શ્રી કૃષ્ણ મળવા આવે છે ત્યારે શું આપણે કંઈક મીઠી વાનગી બનાવીએ, કંસાર બનાવે છે, પણ એમાં અત્યારે એને પોતાનો સંસાર પણ એને આંધણમાં ગેસ ઉપર જળાવી દીધો છે. બરાબર, એકાત્મ ભાવ, બરાબર, એટલે કે ભક્ત અને ઈશ્વરની ભાવના છે અહીંયા જોવા મળે છે. શુદ્ધ પ્રેમનું પ્રતીક છે અહીંયા જોવા મળે છે. કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર, અરે બહાવરી, બહાવરી શબ્દનો અર્થ ગાંડી થાય, બરાબર. માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકા હરિનો ઉતર મળી જાય છે. સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું મિલન હોય તેવી ભાવદશા કાવ્યને ઊંચી ઊંચાઈ આપે છે. છે સ્વપ્ન, મારા સપનામાં આવ્યા હરિ, બરાબર. પરંતુ જ્યારે જાગ્રત અવસ્થામાં હોય છે ત્યારે એની જે પ્રેમની છે, ભાવની દશા છે, એ કેટલી ઊંચાઈ ઉપર છે એ જોવા મળે છે. આપણે શબ્દ સમજૂતી વિદ્યાર્થી મિત્રો મેળવીએ લઈએ. મરકત મરકત, મંદ મંદ હાસ્ય, આંધણો, રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી, કંસાર, મિષ્ટાન, સુબા, પ્રાંતનો વડો, શુભો, સુબેદાર, બરાબર. અહીંયા કૃષ્ણ તળપદા શબ્દો મેલ્યા એટલે મૂક્યા, બહાવરી, બે બાકડી, વ્યાકુળ અને બાવરી. એટલે આમ તમારા ભાષામાં કહીએ બે બાકડી, વ્યાકુળ અને બાવરી જેવી કહેવાય, આપણે તારક મહેતાની બાવરી નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે આમ બાવરી જો તમે, એનું જે કેરેક્ટર છે ને એના નામ પ્રમાણે છે, બધા નામ ભૂલી જાય, બરાબર, એવા અર્થમાં. ચાલો અહીંયા સુધી આપણે અટકીએ છીએ, નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે કાવ્ય સમજૂતી મેળવીશું.